એવો કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. દાદાના હુલામણા નામથી તેઓ જાણીતા રહ્યા. રાજકોટવાસીઓના ખાસ સંસ્મરણો તેમના રાજવી સાથે જોડાયેલા છે. યાત્રા નીકળી રહી છે. એક તરફ તેમના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યારે તેઓ સ્વસ્થ હતા અને રાજકોટ નીકળતા હતા, તરફ તેમના પુત્ર અને તેમના પૌત્ર સાથેના ફોટોગ્રાફ પણ જોઈ શકાય છે. ગાંધી સાથે પણ તેમના સંસ્મરણ રહ્યા. કોંગ્રેસમાં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. સક્રિય રાજકારણીની સફળતાપૂર્વકની ભૂમિકા તેઓએ અદા કરી. હાલ તેઓની પાલખી યાત્રા નીકળી છે. ચાંદીના રથમાં પૂરા રાજવી સન્માન સાથે તેમની આ અંતિમ યાત્રા નીકળી રહી છે. ઘોડેસવાર પોલીસ પણ આ યાત્રામાં જોડાઈ છે. રાજવી મનોહરસિંહ જાડેજાનું નિધન ગઈકાલે થયું. આજે તેમના અંતિમ સંસ્કાર વિધિ જે છે તે સંપન્ન કરવામાં આવશે. દ્રશ્યો, સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. અગ્નિદાહ જે આપવામાં આવનાર છે રાજનાથ પરામાં, ત્યાં તમામ તૈયારીઓ જે છે તે આ ટોપી લેવામાં આવી છે. પૂર્વ આરોગ્ય મંત્રી અને નાણામંત્રી કોંગ્રેસના શાસનમાં તેઓ રહ્યા. દાદાના હુલામણા નામથી જાણીતા એવા મનોહરસિંહ જાડેજા ગઈકાલે નિધન થયું છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિ મુખ્ય પ્રધાનની સાથે જોવા મળી. અંતિમ યાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો, કારણ કે રાજકોટ વાસીઓ સ્વયંભૂ રીતે રસ્તા પર ઉતરી આવ્યા છે તેમના રાજવીના અંતિમ દર્શન માટે. તેમના રાજાની આ વસમી જે વિદાય છે તેને લઈને રાજકોટમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ બંદોબસ્તની વચ્ચે તેમની આ અંતિમ યાત્રા હાલ ચાલી રહી છે. ચાંદીના રથમાં તલવાર સાથે, પૂરા રાજવી સન્માન સાથે તેમની આ અંતિમ યાત્રા હાલ નીકળી છે. રાજકોટના માર્ગ પરથી નીકળી રહી છે અંતિમ યાત્રા. એક તરફ રાજપરા ચોક જ્યાં અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન કરવામાં આવશે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો. તમામ જે તૈયારીઓ છે ત્યારે આખરી આપવામાં આવી રહ્યો છે. તમામ તૈયારીઓને આટોપી લેવાઈ છે અને આ જે અંતિમ યાત્રા રાજકોટના માર્ગો પરથી નીકળી રહી છે તે જ્યારે પહોંચશે ત્યારબાદ સન્માન સાથે નશ્વર દેહને અંતિમ સંસ્કારની જે વિધિ છે તે સંપન્ન કરવામાં આવશે. નિદાહ આપવામાં આવશે. રાજવી મનોહરસિંહજીનો નશ્વર દેહ પંચમહાભૂત વિલીન થઈ જશે. ઝી 24 કલાકના એડિટર દીપક રાજાણી જોડાઈ ગયા છે આ વિષય પર વાત કરવા માટે. દીપકજી, રાજકોટના રાજવી એવા મનોહરસિંહજીના નિધનને લઈને સ્વાભાવિક રીતે રાજકોટમાં શોકનો માહોલ છે. તેમના ઘણા બધા સંસ્મરણો રાજકોટ વાસીઓ સાથે જોડાયેલા હશે. બિલકુલ તોરલ, મનોહરસિંહજી જાડેજાની જેટલી વાત કરી એટલી ઓછી છે. પૂજ્ય દાદાના હુલામણા નામથી જાણીતા મનોહરસિંહજી જાડેજા રાજકીય દુનિયાના બેતાજ બાદશાહ માનવામાં આવતા હતા. બેસ્ટ પાર્લામેન્ટરિયન તરીકે તેમને ઓળખવામાં આવતા હતા. તેઓ 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
તેમણે 2-3 વખત લોકસભાની ચૂંટણી પણ તેઓ લડી ચૂક્યા હતા. જિંદગી ભર તેઓ કોંગ્રેસમાં રહ્યા હતા. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સહિતના જે ગાંધી પરિવાર સાથે પણ એમને ખૂબ જ નિકટનો નાતો રહ્યો હતો. રાજકોટવાસીઓ તેમને ખૂબ જ આદરની લાગણીથી જોતા હતા. દાદાએ રાજકોટના વિકાસમાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. તોરલ, આપણે તેઓ જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે તેમણે રાજકોટ માટે કરેલા વિકાસના કાર્યો આજે પણ લાખાજીરાજ બાપુની ભૂમિ યાદ કરી રહી છે. લાખાજીરાજ બાપુને એટલા માટે યાદ કરવા પડે કે રાજકોટની સ્થાપનામાં અને રાજકોટના વિકાસમાં લાખાજીરાજ બાપુએ ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી હતી. લાખાજીરાજ બાપુના પુત્ર પ્રદ્યુમનસિંહજીના પુત્ર એટલે મનોહરસિંહજી જાડેજા, અને એમની એમના જેટલા વખાણ કરીએ તોરલ એટલા ઓછા છે. કારણ કે મેં તો મનોહરસિંહજી જાડેજાની કારકિર્દી મેં મારી નજર નિહાળી છે. એમની પ્રજા પ્રત્યેની જે લાગણી, પ્રજાના કામો કરવા અને સુખાકારી કામો માટે એક રાજકીય નેતા, એક રાજવી શું કરે તે મનોહરસિંહજી જાડેજા સિવાયનું કોઈ બેસ્ટ ઉદાહરણ ન હોઈ શકે. તોરલ દીપકજી, ખાસ કરીને રાજકોટના રાજવી, 15મા રાજવી રહ્યા છે તેઓ, અને તેમના વિદાયથી જે રીતે આપણે વાત કરી કે સ્વાભાવિક દુઃખની લાગણી હશે, પરંતુ રાજકોટવાસીઓ માટે ખાસ એક રાજા તરીકે તેમના કયા એવા કાર્યો હતા કે જે હંમેશા યાદ રહેશે? તોરલ, રાજવી તરીકે તો એમણે જે લોકો સાથે સીધો સંપર્ક કેળવવાની જે પ્રથા હતી એમણે આખા રાજકોટે ખૂબ જ આવકારી હતી. તેમના પેલેસમાં આવેલું મ્યુઝિયમ પણ એક રાજકોટનું યાદગાર સંભારણું છે. મનોહરસિંહજી જાડેજા, મેં આપણે પહેલા જણાવ્યું એ પ્રમાણે આરોગ્ય મંત્રી હતા. મેડિકલ કોલેજ લાવવા માટે તેમણે ભગીરથ પુરુષાર્થ કર્યો હતો. કોઈ પણ નાનું કામ હોય કે મોટું કામ હોય, મનોહરસિંહજી જાડેજાને યાદ કરવામાં આવે તો તેઓ પ્રજા માટે કાયમને માટે હાજર રહેતા હતા. હું આપને એ પણ જણાવી દઉં કે જ્યારે દિવાળી પછીનો જે સાલમુ ભારતનો દિવસ હતો હોય છે, ત્યારે મનોહરસિંહજી જાડેજાનો પેલેસ નાના માણસોથી લઈને મોટા માણસો સુધી ખુલ્લો રહેતો હતો. હજારોની મેદનીમાં લોકો ત્યાં ઉમટતા હતા. એનું એક રીઝન હતું કે રાજકોટના રાજાને મળવાનો એક અમૂલ્ય અવસર રાજકોટવાસીઓને સાલમુ ભારતના દિવસે મળતો હતો. પરંતુ તેમનો પેલેસ તો 365 દિવસ ખુલ્લો રહેતો હતો. તોરલ, સૌથી મોટી બાબત એ છે કે એમના પેલેસની બાજુમાં જે મનોહરસિંહજી જાડેજાનું કાર્યાલય હતું એ રાઉન્ડ ધ ક્લોક ખુલ્લું રહેતું હતું. ત્યાં કાર્યાલય ઉપર જો આપણે નજર કરીએ તો નાનામાં નાના કામથી લઈને મોટામાં મોટા કામ સુધીના કામો મનોહરસિંહજી જાડેજાએ કર્યા હતા. તેમનો સ્ટાફ લગાતાર લોકો માટે જાગૃત રહેતો હતો. દાદાનો સંદેશો માત્ર એક જ હતો કે પોતાના પેલેસ ઉપર અથવા તો પોતાના કાર્યાલય ઉપર આવનારો માણસ નિરાશ થઈને ન પરત પડે. એટલે દાદા માટે જેટલી આપણે વાતો કરીએ, એમના કેટલા કામના વખાણ કરીએ, એમના સ્વભાવની પ્રશંસા કરીએ, કેટલું બોલીએ એટલું થોડું ઓછું છે. રાજકોટ, સમગ્ર રાજકોટ કે ઘેરા શોકમાં ડૂબી ગયું છે. છેલ્લા 3 વર્ષથી તેઓ બીમાર હતા. એમની જે બીમારી હતી એને લઈને જાત જાતની ટ્રીટમેન્ટ પણ ચાલતી હતી, અને ગઈકાલે એમની સ્થિતિ અચાનક નાજુક થઈ ગઈ અને રાત્રે રાજકોટવાસીઓને દુઃખદ સમાચાર મળ્યા કે દાદા આપણી વચ્ચે હવે નથી રહ્યા. આપણે જે દ્રશ્યોમાં તોરલ જોઈ રહીએ છીએ, રાજકોટના તમામ ટોપમોસ્ટ માણસો એમની અંતિમ યાત્રામાં જોડાયા છે. ખાસ કરીને રાજકોટના અને અત્યારના આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ક્ષત્રિય સમાજના આગેવાન અને મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા સાથે પહોંચ્યા છે. સમગ્ર રાજકોટ શોકમય વાતાવરણમાં ડૂબી ગયું છે. બિલકુલ દીપકજી, ખાસ કરીને આપણે જાણીએ છીએ તેમ મનોહરસિંહજી સક્રિય રાજકારણમાં કોંગ્રેસ પક્ષ સાથે સતત રહ્યા અને સફળ રાજકારણી તરીકે તેમની એક આગવી ઓળખ પણ બની, પરંતુ આ એક એવા રાજકારણી રહ્યા, એક એવા રાજવી રહ્યા કે જેઓ ન માત્ર એક પક્ષના રહ્યા, કારણ કે તેમની જે ખ્યાતિ છે, તેમનું જે સન્માન અને આદર છે તે તમામ પક્ષોમાં જોવા મળી રહ્યું છે. આપણે કીધું કે મનોહરસિંહજી જાડેજાની જયારે વિધાનસભામાં હાજરી હોય અને એમની જે પ્રશ્ન ઉઠાવવાની જે એમની સ્ટાઇલ રહી છે એના હિસાબે જ એમને બેસ્ટ પાર્લામેન્ટરિયન તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રજાના પ્રશ્નને કઈ રીતે રજૂ કરવો અને એનો કઈ રીતે નિકાલ લાવવો એ મનોહરસિંહજી જાડેજા પાસે ઘણા બધા રાજકારણીઓએ શીખ્યું છે. આપણે અત્યારના રાજકારણી શક્તિસિંહ ગોહિલની વાત કરીએ કે રાજેન્દ્રસિંહ રાણાની વાત કરીએ કે પ્રદીપસિંહ
જાડેજાની વાત કરીએ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાત કરીએ, દરેક લોકો એમને એક આદરની લાગણીથી જોતા હતા. ક્ષત્રિય સમાજમાં ખૂબ જ મોટું નામ, ક્ષત્રિય સમાજ નહીં પરંતુ દરેક સમાજના લોકો દાદાની સાથે જોડાયેલા હતા. રાજકોટ હોય કે સૌરાષ્ટ્ર હોય, તમામ રાજવી પરિવારો પણ દાદાને ખૂબ જ આદરની લાગણી નિહાળતા હતા. એટલે દાદાની બાબતમાં મેં આપને કીધું કે જેટલી વાતો કરીએ પાને આપણે કોઈ પણ નોટબુકના પેજના પેજ ઓછા પડે એટલું એનું કામ રહ્યું છે. રાજકોટમાં તેઓ હાથીખાના વિસ્તારમાં રહેતા હતા, ત્યાં એમનો પેલેસ આવેલો છે. મેં આપને કીધું પેલેસમાં મ્યુઝિયમ છે, પેલેસની બાજુમાં મનોહરસિંહ જાડેજાનું કાર્યાલય રહેતું, કાર્યાલય સવારે ખુલે રાત્રે બંધ થતું હતું. કાર્યાલયમાં પ્રશ્ન લઈને આવનાર માણસ નિરાશ નતો થતો. નાનકડા દવાખાનાથી લઈને સચિવાલય સુધીનું કોઈ પણ કામ હોય મનોહરસિંહ જાડેજા પોતે હસતે હસતા હસતા દરેક લોકોના કાર્યો કરતા હતા. અને ન માત્ર દાદા પરંતુ એમને ત્યાં હાજર રહેલો સ્ટાફ પણ લોકોના પ્રશ્નોના નિકાલ માટે કાયમને માટે આગળ રહેતો હતો. રાજકોટમાં દાદાનું જ્યાં પેલેસ આવેલો છે ત્યાં જેની ઓફિસ આવેલી છે એ સોની બજારનો એરિયા કહેવામાં આવે છે. પેલેસ રોડની બિલકુલ પાછળ નો આખો એરિયા છે. સોની બજારના લોકો પણ એવું માનતા કે દાદાના મકાનની પાસે જ, દાદાના પેલેસની બાજુમાં જ આખો બજાર આવેલી હોવાના કારણે એ લોકો પણ ખૂબ જ એક રાહતની લાગણી અનુભવતા હતા કે એક બહુ મોટા વડીલની છત્રછાયા નીચે આ બજાર ધમધમી રહી છે. એટલે આપણે એ સમજવાનું રહ્યું કે તોરલ કોઈ પણ રાજકોટનું ખૂણું એવો નહીં હોય કે જ્યાં દાદાની સુવાસ ન હોય. બિલકુલ દીપકજી, આભાર તમામ જાણકારી માટે. ન પહોંચાય પૂરી શકાય તેવી ખોટ પડી છે દાદાના નિધનથી. તેમની અંતિમ યાત્રા નીકળી રહી છે અને હવે અંતિમ સંસ્કાર માટેની જે કોઈ આખરી વિધિ વિધાન છે તે પણ સંપન્ન કરવામાં આવી રહ્યા છે. ધી 24 કલાકના એડિટર દીપક રાજાણી જોડાયા હતા ફોન લાઈન પર. તેઓ જણાવી રહ્યા હતા તેમના સંસ્મરણો રાજકોટ સાથેના, તેમના રાજકારણ સાથેના, તેમના જે કાર્યક્ષેત્ર રહ્યું, તેમનું જે કોઈ કામગીરી રહી તેમની, તે તમામ બાબતો વાગોળવામાં આવી. મુખ્યપ્રધાન પણ પહોંચ્યા તેમના અંતિમ દર્શન માટે. પ્રદીપસિંહ જાડેજા પહોંચ્યા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર મારફતે દાદાના નિધનના સમાચાર મળતા જ શોકની લાગણી પણ વ્યક્ત કરી છે. કોંગ્રેસ સાથે વર્ષો સુધી તેઓ જોડાયેલા રહ્યા. શક્તિસિંહ ગોહિલે પણ શોકની લાગણી વ્યક્ત કરી.